नमस्कार विद्यार्थी मित्रों, आपणे दाखला नंबर एक छे तेनी समझूती मेळवी। हवे आपणे दाखला नंबर बे विषे समझ। चलो विद्यार्थी मित्रों, हवे आपणे दाखला नंबर बे विषे समझूती मेळवीशुं। आपणो दाखला नंबर बे ना माटे उदाहरण एक, एना पहेला दाखलो आपणे गणावीशुं। पान नंबर 60 ऊपर तमे रकम जुओ, जेनी अंदर आपने खाली एटलू ज कीधेलू छे, एमां आपणे समीकरण बनावना छे, परंतु आपणे तेनो उकेल पण मेळवीशुं। खास ध्यानमां राखजो, जॉन अने जीवंती पासे कुल 45 લખોટીઓ છે, બંને પાસે થઈ અને કુલ 45 લખોટીઓ છે। પ્રત્યેક વ્યક્તિ 5-5 લખોટી ખોઈ કાઢે છે, બંને છે ને 5-5 લખોટી ખોવાઈ જાય છે, અને હવે તેમની પાસે બાકી રહેલી લખોટીઓનો ગુણાકાર 124 છે। એટલે બાકીની જે લખોટી છે તેનો ગુણાકાર કેટલો છે? 124 છે। તો આપણે જાણવું છે કે તેમની પાસે શરૂઆતમાં કેટલી લખોટીઓ હતી, અથવા તો તમને એવો પ્રશ્ન પૂછાય કે તેની પાસે શરૂઆતમાં કેટલી લખોટી હતી તે શોધો। તો સૌપ્રથમ જોન અને જીવંતી પાસે કુલ 45 લખોટીઓ છે। તો અહીં આપણે ધારીએ કે ભાઈ ધારો કે જોન પાસે લખોટી બરાબર કેટલી છે? x, કે ભાઈ જોન પાસે x લખોટી છે। હવે તમને કીધું છે કે બંને વચ્ચે કુલ 45 લખોટી છે। બંને વચ્ચે કેટલી લખોટી છે? કુલ 45 લખોટી છે। જોન પાસે x લખોટી હોય તો જીવંતી પાસે લખોટી બરાબર 45 માઈનસ 1 થઈ જાય, કારણ કે બંને પાસે કુલ 45 લખોટી છે। જોન પાસે x છે બરાબર, કુલ બે પાસે 45 છે। જો જોન પાસે x હોય તો જીવંતી પાસે કેટલી હોય? 45 માઈનસ x બરાબર। સમજો કે જોન પાસે 10 છે, બે પાસે કુલ 45 છે, તો 10 અહીંયા કેટલી થશે? 35। 45 માઈનસ 10 એટલે અહીંયા આપણે જોન પાસે લખોટી બરાબર x ધારીએ છીએ, તો જીવંતી પાસે લખોટી છે તે 45 માઈનસ x થશે। આટલું ખાસ સમજાઈ ગયું તમને? આટલું જે શરૂઆતનું સમીકરણ સમજવાનું છે, પછી તો પૂર્ણવર્તની રીતે જ આપણે ઉકેલ મેળવવાનો છે। જોન પાસે x લખોટી તો જીવંતી પાસે 45 માઈનસ x, હવે બંનેની 5 લખોટી ખોવાઈ ગઈ છે, અહીં લખવાનું બંનેની 5 લખોટી ખોવાઈ જાય છે બરાબર। આપણે બે પાસે શરૂઆતની લખોટી કેટલી હતી? આની પાસે x હતી, આની પાસે 45 માઈનસ x હતી, તો બંનેની 5 લખોટી ખોવાઈ જાય છે, તો તેથી જોન પાસે લખોટી બરાબર x માઈનસ 5 અને જીવંતી પાસે લખોટી બરાબર કેટલી છે? 45 માઈનસ x માઈનસ 5, કારણ કે આમાં 5 ખોવાય એટલે x માઈનસ 5, આમાં 5 ખોવાય એટલે 45 માઈનસ x માઈનસ 5, તો 45 માંથી 5 જશે એટલે 40 માઈનસ x। એટલે હવે જોન પાસે x માઈનસ 5 લખોટી છે અને જીવંતી પાસે 40 માઈનસ x। પછી તમને એમ કીધું છે કે બાકી રહેલી લખોટીઓની સંખ્યાનો ગુણાકાર 124 છે, એટલે આ જે સંખ્યા વધી આની પાસે x માઈનસ 5 અને આની પાસે 40 માઈનસ x, એટલે x માઈનસ 5 અને 40 માઈનસ x એ બંનેનો ગુણાકાર તમને કેટલો આપેલો છે? 124। તો આ થઈ ગયું આપણું સમીકરણ। આટલું તમારે સમજવાનું છે, બાકી હવે આગળનો દાખલો તમે જાતે પણ કરી શકો છો। કે ભાઈ જોન અને જીવંતી પાસે કુલ 45 લખોટી છે, બંને પાસે 5-5 લખોટી ખોવાઈ જાય છે, તો ખોવાઈ ગયા પછી બંને લખોટીનો ગુણાકાર 124 છે, તો શરૂઆતમાં તેની પાસે કેટલી લખોટી છે તેના વિશે આપણે સમજવાનું છે। તો શરૂઆતમાં જોન પાસે આપણે x લખો, એક જોન પાસે શરૂઆતમાં x લખોટી છે, બે પાસે કુલ 45 છે, એટલે આની પાસે x હોય તો આની પાસે 45 માઇનસ 5, 45 માઇનસ x, પછી બંનેની 5-5 લખોટી ખોવાઈ જાય છે, એટલે આમાંથી x માઇનસ 5 અને આમાંથી નહીં માઇનસ 5, તો 45 x માઇનસ 5 એટલે 40 માઇનસ x, અને ખોવાઈ ગયા પછી બંનેની લખોટીની સંખ્યાનો ગુણાકાર તમને 124 આપ્યો છે, એટલે x માઇનસ 5 ગુણ્યા 40 માઇનસ x બરાબર 124।
હવે આપણે આગળ બધા દાખલાઓની અંદર કર્યું છે તે જ રીતે આ બંને કૌંસનો ગુણાકાર કરીશું, દ્વિઘાત સમીકરણમાં રૂપાંતર કરીશું અને અવયવીકરણની રીતે તેનો ઉકેલ મેળવીશું. સૌપ્રથમ x નો 40 સાથે ગુણાકાર કરીએ એટલે તેથી 40x x - x એટલે -x નો સ્ક્વેર, -5 - 40 એટલે -200, -- - એટલે +5 - x એટલે 5x, પ્લસ 124 આ બાજુ આવી જશે તો -124 બરાબર 0. હવે આપણે સાદું રૂપ આપી દઈએ -x નો સ્ક્વેર. હવે અહીંયા તમને 40x અને +5x આપેલું છે તો xx વાળા પદનો સરવાળો થશે 40x +5x, તો 40x +5x એટલે +45x, પછી -200 અને -124 બરાબર, તો તેનો સરવાળો થશે એટલે -2 ને 3 એટલે 324 બરાબર 0. હવે અહીંથી આપણે -1 કોમન કાઢી લઈએ તો તેથી આપણો સમીકરણ બની જાય છે x નો સ્ક્વેર +45x પ્લસ છે તો સોરી અહીંયા થઈ જશે માઇનસ અને માઇનસ છે તો +324 બરાબર 0. હવે આપણો સમીકરણ થઈ ગયું છે x નો સ્ક્વેર -45x +324 બરાબર 0. ફરીથી એક વખત અહીં જીવન પાસે x લખોટી છે, કુલ 45 લખોટી એટલે જીવનની પાસે થાય 45 - 1, બંનેની 5 લખોટી ખોવાઈ જાય એટલે અહીં x - આમાંથી ને -5 આમાંથી ને -5 એટલે x - 5, 45 - x -5 એટલે 40 - x, બંનેની લખોટી ખોવાઈ ગયા પછી ગુણાકાર 124 થાય છે તો x - 5 * 40 - x બરાબર 124, x * 40 એટલે 40x, x * -x એટલે -x નો સ્ક્વેર, -5 * 40 એટલે -200, - - x એટલે +5x, 124 આ બાજુ જઈએ એટલે -124 બરાબર 0, x વર્ગવાળું પદ 1 જ છે એટલે -x વર્ગ, x વાળા 2 પદ છે +40x +5x એટલે સરવાળો થાય +45x, અચળ પદ 2 છે -200 -124 એટલે -324 બરાબર 0. -1 કોમન કાઢીએ એટલે x નો સ્ક્વેર પ્લસ ના -45x માઇનસ ના +324. હવે આપણા નિયમ મુજબ 324 ના આપણે એવા ભાગ પાડવાના છે અંતિમ પદ પ્લસ છે એટલે સરવાળો કરીને 45 આવવા જોઈએ, તો આપણે 324 છે એના વિશે કઈ ખ્યાલ આવે નહીં બરાબર, તો એના માટે 324 છે એનું આપણે ભાગ પાડી નાખ્યા આગલા દાખલામાં કર્યું હતું તે મુજબ 324 ના આપણે એવા ભાગ પાડવાના છે કે સરવાળો કરી અને 45 આવવા જોઈએ. તો સૌથી પહેલા 2 થી ભાગ ચલાવીએ એટલે 2 16 એટલે 162, સૌથી પહેલા 2 થી ભાગ ચલાવવાના ધનથી બરાબર આ રફ કામ કરવાનું છે કે જેથી કરીને તમને સહેલું પડી જાય. 2 8 16 એટલે 2 એકા 2 હવે 81 છે, હવે 3 ભાગ ચલાવવાના, હવે અહીંથી તમારે ચોથું જવાનું 81 * 4 તો 81 ને 4 85 થશે, આપણે કેટલા જોઈએ છે 45, હવે 3 ભાગ ચલાવો તો 27 13 ને 81 બરાબર, ત્રણ દુ છ ને બે વધે ને ત્રણ 27, તો હવે તમે જો ત્રણ દુ છ, છ દુ 12, 27 * 12 કરશો તો કેટલા થશે 39, આપણે કેટલા જોઈએ છે 45, તો હજી 3 ભાગ તમે ચલાવો 3 9 27, તો હવે અહીં તમે જુઓ તો 9 ત્રણ તેરી 6 દુ 12 દુ 24 * 9 ત્રણ તેરી 9 9 દુ 18 18 દુ 36 * 9 તો 36 વત્તા 9 એટલે કેટલા થઈ જાય છે 45 થઈ જાય છે. અહીંયા તમે જુઓ આ 9 2 2 4 4 તેરી 12 12 તેરી 36 * 9 તો 36 * 9 કરશો એટલે કેટલા થઈ જશે 324 અને 36 વત્તા 9 કરશો એટલે થઈ જશે 45. અહીં આપણે ભાગ પાડતું જવાનું એટલે આપણે ધ્યાનમાં આવતું જાય બરાબર, અથવા તો 324 નું તમે વર્ગમૂળ કાઢો તો 18 * 18 આ રીતે પણ કરો, આના ભાગ પા નાખો 18 * 2 * 9 તો 18 * 36 * 9 એ રીતે પણ તમે કરી શકો. ટૂંકમાં આપણે એવી રીતે ભાગ પાડવાના છે કે જેથી કરીને 45 આવી જાય, પણ આ રીત કરશો એટલે તમને સહેલું પડી જશે. તો 36 * 9 એટલે 324 અને 36 વત્તા 9 એટલે 45 કઈ રીતે આવ્યા, આ રીતે આપણે ભાગ પાડેલો છે એટલે વ્યવસ્થિત રીતે ધ્યાનમાં રાખવાનું છે. હવે આપણે આને ભાગ પાડીએ તેથી x નો સ્ક્વેર સરવાળો કરવાનો છે એટલે બંને જગ્યાએ નિશાની સરખી -36x -9x +324 બરાબર 0, આ બે પદ લેશું આ બે પદ લેશું તેથી x કોમન તો x -36, અહીંયા -9 કોમન એટલે x -
તમે 324 ભાગ્યા 9 કરશો એટલે કેટલા આવી જશે 36 આવી જશે એટલે 36 બરાબર 0 તો તેથી x 36 અને x 9 બરાબર 0 તેથી x 36 બરાબર 0 અથવા x 9 બરાબર 0 તો તેથી x બરાબર 36 અથવા x બરાબર 9 તો અહીં બંને જવાબ શક્ય છે કારણ કે બંને જવાબ પૂર્ણાંક છે અને બંને જવાબ પ્લસ છે એટલે બંને જવાબ શક્ય છે એટલે તેથી આપણે કહી શકીએ કે ભાઈ તેથી જોન પાસે શરૂમાં લખો t બરાબર x બરાબર કેટલી હશે 36 તો જીવંતી પાસે શરૂમાં લખો t બરાબર 45 માઇનસ x તો x બરાબર આપણે લઈએ 36 તો 45 માઇનસ 36 બરાબર 9 તો જોન પાસે x હોય બરાબર જોન પાસે 36 લખો કે હશે તો જીવંતી પાસે 9 હશે અથવા તો એવી જ રીતે બીજો પણ જવાબ આવી શકે કે ભાઈ જોન પાસે શરૂમાં લખો t x બરાબર 9 તો જોન પાસે જો 9 હશે તો જીવંતી પાસે શરૂમાં લખો t કેટલી થશે 45 માઇનસ x એટલે 45 માઇનસ 9 બરાબર 36 એટલે બંને જવાબ ચાલે કારણ કે બંને જવાબ પૂર્ણાંક છે એટલે જોન પાસે જો શરૂઆતમાં 36 લખોટી હોય તો જીવંતી પાસે 9 હશે અને જોન પાસે શરૂઆતમાં 9 હોય તો જીવંતી પાસે 36 હશે આખો દાખલો છે તે શાંતિથી એક મિનિટ માટે જોઈ લો અને કોઈને કાંઈ પણ પ્રશ્ન હોય તો મને પૂછી શકો છો વ્યવસ્થિત રીતે આખો દાખલો જોઈ લેવાનો છે વ્યવસ્થિત રીતે એક એક સ્ટેપ જોઈ લો આ જે હું તમને સમય આપું છું એ તમને એક એક સ્ટેપ જોવા માટે આપું છું અને ન સમજાય તો તમારે મને કોલ કરવાનો છે પછી જ્યારે આપણે હોમવર્ક આપીએ છીએ ત્યારે ઘણા વિદ્યાર્થીઓ કે સાહેબ સમજાતું નથી તો અત્યારે તો હું તમને છૂટ આપું છું કે ભાઈ તમને ન સમજાતું હોય તો મને તમે પૂછો એટલે તમારા હોમવર્કમાં એમાં કોઈએ બાના કાઢવાના નથી ન સમજાય એવો કોઈ પ્રશ્ન જ નથી આપણે રેગ્યુલરમાં ન સમજાવી શકીએ એના કરતાં બેસ્ટ અત્યારે વિડીયોની અંદર આપણે સમજાવી શકીએ છીએ અને તમને સમય પણ આપીએ છીએ એટલે ખાસ તમે એક એક સ્ટેપ જોઈ લો વ્યવસ્થિત રીતે જોઈ લો મેઇન વસ્તુ તમારે અહીંયા સુધીનું કઈ રીતે સમીકરણ બન્યું એ જોવાનું છે અને આપણે આ 324ના કઈ રીતે ભાગ પડ્યા આ જ સમજવાનું છે બાકી આ બધી વસ્તુ તો આપણે દર વખતે કરીએ છીએ તે જ મુજબની છે વિદ્યાર્થી મિત્રો તો આજે આ બંને કોટ પ્રશ્નોની આપણે સમજૂતી તમને આપેલી છે ખાસ વ્યવસ્થિત રીતે પાઠ્યબુકમાં તમારે રકમ સાથે લખી લેવાના છે અને ફરીથી પાછું એક વખત પ્રેક્ટિસ થાય એટલા માટે રફ નોટમાં પણ આ બંને કોટ પ્રશ્નો તમારે લખી અને ફોટો પાડીને મને મોકલવાના છે એટલે એકદમ ઓછું જ હોમવર્ક છે બે કોટ પ્રશ્નો પાઠ્યબુકની અંદર ગણો ત્યારે રકમ સાથે ગણવાના છે અને રફ નોટની અંદર ગણો ત્યારે રકમ લખવાનેથી ડાયરેક્ટ જ ગણવાના છે પરંતુ પાઠ્યબુકમાં કે રફબુકમાં ગણો ત્યારે ફરીથી બંને વિડીયો છે તે તમારે જોઈ લેવાના છે વ્યવસ્થિત રીતે સમીકરણ કઈ રીતે બને છે સમજી લેવાનું છે કારણ કે આની કોઈ રીત છે નહીં દરેક કોટ પ્રશ્ન અલગ હોય દરેક કોટ પ્રશ્નની અંદર તમારે તમારા લોજિકથી અને તમારી બુદ્ધિથી સમીકરણ બનાવવાનું રહેશે એટલે વ્યવસ્થિત રીતે વિડીયો જોઈ લેવાનો અને ત્યારબાદ આ કોટ પ્રશ્નો છે તે પાઠ્યબુકની અંદર અને રફબુકની અંદર લખવાના અને ખાસ તમારો લોજિક ડેવલપ કરવાનું છે પરીક્ષાની અંદર આ જ કોટ પ્રશ્ન પૂછાશે એવું નથી પરંતુ આ પ્રકારના કોટ પ્રશ્ન પૂછાઈ શકે અને ખાસ વ્યવસ્થિત રીતે ધ્યાન રાખવાનું છે અને કોઈને કાંઈ પણ પ્રશ્નો હોય તો મને કોલ કરીને પૂછી શકો છો એક મિનિટ હજી જોઈ લો કોઈને કાંઈ તકલીફ હોય કાંઈ ન સમજાણું હોય ક્યાંય પ્રશ્ન હોય તો જોઈ લો